સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. પૂજા, હું 2-3 દિવસ માટે બહાર જાઉં છું. તક્ષ, મારે કામ છે. અહીંયા બેસ ને. તક્ષ, તને જોઈને મને એક જ સવાલ થાય છે. તારામાં ઈર્ષ્યા નથી, ક્રોધ નથી, લાલચ નથી, કોઈના પ્રત્યે ગુસ્સો પણ નથી. આવો નિસ્વાર્થ પ્રેમ તું બધાને કેવી રીતે કરી શકે છે? પૂજા, બાળપણમાં મમ્મી હંમેશા કહેતી હતી, બેટા, તું બધાને જેટલો પ્રેમ આપીશ એનાથી વધારે લોકો તને પ્રેમ આપશે. મમ્મીના ઉદ્દેશને મેં મારો જીવનનો મંત્ર બનાવી દીધો છે. મેં તારી સાથે આવું દુર્વ્યવહાર કર્યો ને તું મારા ઉપર ગુસ્સો પણ નથી? ના દક્ષ, આપણે સમાજની દ્રષ્ટિએ પતિ પત્ની છે, પણ આ ચાર દીવારની અંદર આપણે એક બેડ ઉપર સૂતા પણ નથી. તોય તે મારી ઉપર શંકા ના કર્યો. મને ખબર છે તું દિલની બહુ ચોખ્ખી છે, તારી કોઈ મજબૂરી હશે એટલે તે કદાચ મારા પ્રેમનો સ્વીકાર નહીં કર્યો હોય. એમાં શંકાની વાત ક્યાંથી આવે? તક્ષ, હું તારા પ્રેમની સામે હારી ગઈ, મને માફ કરી દે. મેં તને આજ સુધી પતિનો દરજ્જો નથી આપ્યો, પણ આજથી તું જ મારો સર્વસ્વ છે. તક્ષ, પૂજા, મને વિશ્વાસ હતો એક દિવસ તું મને જરૂર સમજીશ, એ ભૂતકાળના દિવસો ભૂલી જા અને મને પ્રોમિસ કર આજ પછી તું મારાથી અલગ નહીં થાય. પ્રોમિસ તક્ષ, તન મનથી આજથી આ પૂજા તમારી છે. માનસી, થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ફ્રેન્ડશિપ ડેઝ પાર્ટી. નો થેન્ક્સ પૂજા, તે કેટલી બધી વાર મારી બર્થડે પાર્ટી અરેન્જ કરી છે તો હું આજે તારા માટે ફ્રેન્ડશિપ પાર્ટી અરેન્જ ના કરી શકું? ઓફકોર્સ, પણ કેક ક્યાં છે? કેક સ્પેશિયલ પર્સન લંડનથી આવે છે તારા માટે કેક લઈને. લંડનથી કોણ? બહુ જ સ્પેશિયલ પર્સન છે, તું પણ છે ને એમને જોઈને ચોંકી જઈશ. એક હિન્ટ આપું, એ આપણા બંનેના કોમન ફ્રેન્ડ છે. કોમન ફ્રેન્ડ? પણ કોણ? How are you, Mansi? I am good. Welcome. Fine. Happy Friendship Day, Pooja. કોઈ બિઝનેસ ડીલ માટે આવ્યો છે કે બસ ખાલી હોલિડેઝ માટે? નો બિઝનેસ ડીલ, નો હોલિડે. હું ઇન્ડિયા એક લક્ષ માટે આવ્યો છું. અ ટાર્ગેટ. ટાર્ગેટ? હું કઈ સમજી નહીં. માનસી, હું ઇન્ડિયા આવ્યો છું તો કોઈ મતલબ તો હશે ને? બાકી આકાશ મતલબ વગર સિગરેટ પણ નથી પીતો. આઈ ઓલવેઝ વર્ક વિથ અ સ્ટ્રેટેજી, અ ટાર્ગેટ.
જો મારું ટાર્ગેટ ના હોત ને તો આટલા ટૂંકા ગાળામાં વર્લ્ડ બિઝનેસ ટાઇકૂન ના બન્યો હોત, વિદેશોમાં આટલો મોટો બિઝનેસ એસ્ટાબ્લિશ ના કર્યો હોત. હિયર ઓલસો આઈ હેવ કમ વિથ અ ટાર્ગેટ, એક લક્ષ્ય. એ લક્ષ્ય હું પૂરું કરીશ. આઈ લવ યુ માય જાન. તું ક્યાંક પૂજાની તો વાત નથી કરતો ને? યસ ઓફ કોર્સ પૂજાની જ વાત કરું છું માનસી. પણ એ તો એના પરિવારમાં સુખી છે, એનો પોતાનો પરિવાર છે. મારો પરિવાર પણ સુખી હતો. મારા પરિવારમાં મારી માં હતી, પૂજા હતી, હું હતો. પણ એના બાપના કારણે, એની ફેમિલીના કારણે પૂજાએ મને છોડી દીધો. કારણ કે મારી પાસે ફાઇનાન્શિયલ સ્ટેટસ નહોતું, બેલેન્સ શીટ નહોતી, હાઈફાઇ સોસાયટીની અંદર મારું કોઈ લેવલ નહોતું, સ્ટાન્ડર્ડ નહોતું. હું ઝીરો હતો. બટ માનસે, લવમાં આકાશ હીરો હતો. પણ આ વાત પૂજા ના સમજી શકી અને એને મને છોડી દીધો. અને આઘાતના કારણે મારી માએ દુનિયા છોડી દીધી. આકાશ, રિલેક્સ, કંટ્રોલ યોર ઇમોશન્સ. તારા ઇમોશન્સ છે ને, એને દુનિયા નહીં સમજી શકે. યુ આર રાઈટ માનસી, આઈ હેવ ટુ કંટ્રોલ માય ઇમોશન્સ. મારા ઇમોશન્સને આ દુનિયા નહીં સમજી શકે. એ માનસી, તું મારી મદદ કરીશ ને? આકાશ, તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી લાઈફની કોઈ પણ સિચ્યુએશનમાં હું હંમેશા તારી સાથે રહીશ. થેન્ક યુ માનસી. આકાશ, શું કામ આવ્યું હશે? બધી વાતો ભૂલી ગયો હશે. હેલો. હેલો, હાય, માનસી બોલું છું. હાય માનસી, કેમ છે? મારે તારું એક કામ હતું. હા બોલ ને. આકાશ તને મળવા માંગે છે. હું આકાશને મળવા નથી માંગતી. પૂજા, હું તને રિક્વેસ્ટ કરું છું, તું પ્લીઝ મારા માટે એકવાર આકાશને મળી લે. માનસી પ્લીઝ, તું મને ફોર્સ ના કર આકાશને મળવા માટે. સાંભળ પૂજા, તું છે ને લાસ્ટ ટાઈમ આકાશને મળી લે. હું તને પ્રોમિસ કરું છું, તું આ લાસ્ટ ટાઈમ એને મળી લે, એ પછી આકાશ તને ક્યારેય ફોન નહીં કરે, એ તને મળવા માટે ફોર્સ પણ નહીં કરે. આ મારું પ્રોમિસ છે. પ્રોમિસ, રાઈટ? પ્રોમિસ. ઠીક છે માનસી, હું તારી ઉપર વિશ્વાસ રાખીને એને મળીશ. But this is first and the last time, okay? એ પછી ને હું નહીં મળું. ઓકે. એ માનસી, શું કહ્યું પૂજા? ડોન્ટ વરી, પૂજા તને મળવા આવે છે. માનસી, માનસી, આઈ એમ સો હેપી માનસી. આજે તારા કારણે હું પૂજાને આટલા વખત પછી મળી શકીશ. હું મારી ખુશી કંટ્રોલ નથી કરી શકતો. આઈ એમ નોટ એબલ ટુ કંટ્રોલ માય ઇમોશન્સ. આઈ એમ સો હેપી માનસી. આઈ એમ સો હેપી. થેન્ક યુ માનસી. Thank you very much. મને સમજાતું નથી, હું શું કરું માનસી? મને કાંઈ સમજાતું નથી. હે માનસી, માનસી, આજે આટલા વર્ષો પછી આજે હું ફેસ ટુ ફેસ આમને સામને પૂજાને મળીશ. શું વાત, પહેલા કઈ વાત કરીશું અમે લોકો? એ પહેલો શબ્દ કયો વાપરશે? આઈ ડોન્ટ નો વોટ વિલ શી સે. હવી ફિલિંગ છે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ
પૂજાને પ્રપોઝ કર્યું હતું ને ત્યારે આવી જ ફિલિંગ મને થતી હતી. સેમ કાઇન્ડ ઓફ ફિલિંગ મને અત્યારે થઈ રહી છે. સેમ ટુ સેમ. ટાઈમ પણ નથી જઈ રહ્યો યાર, ટાઈમ કેટલો સ્લો જઈ રહ્યો છે. વેન વિલ શી કમ? આઈ એમ વેઇટિંગ. પૂજાજી મારા પ્રેમને. જો પૂજા આવી ગઈ. કમ. કમ પૂજા, કમ. આકાશ, આ બધું શું છે? સ્વાગત છે તારું. હે પૂજા, કેમ છે તું? મજામાં. તું કેમ છે? સાચું કહું, મજામાં નથી. કેમ, શું થયું? તું મારી લાઈફમાં નથી ને એટલે. આકાશ, જૂની વાત જેટલી યાદ રાખીએ એટલું વધારે દુઃખ થાય. શું કરું, આટલા બધા વર્ષો થઈ ગયા તો પણ નથી બોલાતું પૂજા. પ્લીઝ આકાશ, યુ હેવ ટુ ફગેટ મી. સમયની સાંકળ આપણા હાથમાંથી સરકી ગઈ છે. હવે હું તારી પ્રેમિકા નહીં, કોઈની પત્ની છું. પૂજા તો ભૂલી ગઈ લાગે છે, તે આ લગ્ન જબરદસ્તી કર્યા હતા. વાય આર યુ ફગેટિંગ ઇટ પૂજા? પૂજા, મારી ગરીબીને કારણે આપણો પ્રેમ અધૂરો રહી ગયો હતો ને, પણ હવે હવે તો હું પૈસાવાળો થઈ ગયો છું ને. હે, હવે તારો બાપ મને સ્વીકારશે ને? હે આકાશ, સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. જૂના સંજોગોને નવા સંજોગો સાથે ના જોડાય. આજે મારા માટે મારો પતિ મારું સર્વસ્વ છે. હે પૂજા, હું તને નહીં ભૂલી શકું. આકાશ, તું એક સ્ત્રીની મનોદશા નહીં સમજી શકે. તું માને કહીશ ને તો માં એક સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકશે. મરી ગઈ માં. વોટ? ક્યારે? તે મને છોડી દીધો ને, એ આઘાત માં સહન ના કરી શકે. મરી ગઈ મારી માં. આઈ એમ સોરી, આઈ એમ સોરી આકાશ, આઈ એમ સોરી. આઈ એમ સોરી નહીં, આઈ લવ યુ. બોલ પૂજા, આઈ લવ યુ. આકાશ, ભૂતકાળમાં નહીં વર્તમાનમાં જીવતા શીખી લે. ને જે તું કહે છે એ શક્ય નથી. પૂજા વેટ, પૂજા ડોન્ટ ગો. પૂજા, પૂજા ડોન્ટ ગો. પૂજા વેટ. અશક્ય, અશક્ય, અશક્ય ને હું શક્ય બનાવીને રહીશ. પૂજા, તું મારી હતી, મારી છે ને મારી રહીશ. તારા માટે મને ભગવાન સામે લડવું પડશે ને તો હું લડી લઈશ. પણ પૂજા, હું તને મારી બનાવીને રહીશ. પૂજા, પૂજા. માનસી, તેમને અહીંયા શા માટે બોલાવ્યા છે? તારી એક ખાસ વ્યક્તિ સાથે મીટિંગ કરાવી છે. સમજી લેને કે બિઝનેસ ડીલ છે. કોણ છે? બિઝનેસ વર્લ્ડના ટાઇકુન મિસ્ટર આકાશ કુમાર. We'll be right back.
Good evening, everyone. Good evening, good sir. Evening, sir. તમારી સાથે બિઝનેસ ડીલ કરવા માંગુ છું. બિઝનેસ ડીલ? મારું નામ આકાશ કુમાર છે. હવાને વેચીને કરોડો રૂપિયા કમાઉં છું. હું તમને લોકોને હવામાં ઉડાડવા માંગુ છું, કરોડો મારમાડવા માંગુ છું. સર, કઈ સમજાયું નહીં. આઈલ મેક યુ અન્ડરસ્ટેન્ડ. તમારો ભાઈ તક્ષ, તમારો કહેવાતો ભાઈ તક્ષ, જ્યારે પણ બિઝનેસ માટે ફોરેન ટૂર જતો હોય છે, ત્યારે એની તમામ પ્રોપર્ટી તમારી મા એટલે કે કૌશલ્યા દેવીના નામે કરીને જતો હોય છે, પાવર ઓફ અટર્ની આપીને જતો હોય છે. જો તમે લોકો તમારી એ મા સાથે વાત કરીને એ પ્રોપર્ટી મારા નામે કરી દો, તો એની એવજમાં તમારી આ પ્રોપર્ટી કરતાં ચાર ગણી પ્રોપર્ટી જે મારી છે ન્યુઝીલેન્ડમાં, એ તમામ પ્રોપર્ટી હું તમારા નામે કરી દઈશ. સર, આ કરોડોની પ્રોપર્ટી અમારા નામે એટલે કંઈ ખબર ના પડી સર. હું ઉલટો છું, દુનિયાથી ઉલટો બિઝનેસ કરતો હોઉં છું. એન્ડ દેર ઇઝ ઓલવેઝ અ સિક્રેટ ઇન બિઝનેસ, લેટ ધ સિક્રેટ બી સિક્રેટ. હા, જો તમને મંજૂર ના હોય તો નો પ્રોબ્લેમ, હું કોઈ બીજા સાથે બિઝનેસ કરી લઈશ. નહીં નહીં નહીં, મને મંજૂર છે. અરે સર, અમને મંજૂર છે. ગુડ ગર્લ, વેરી ગુડ. માનસી, વર્ક આઉટ ધ ડીલ વિથ ધેમ. એક્સક્યુઝ મી એવરીવન, જો હું તમને સમજાવું તમારે શું કરવાનું છે. મમ્મી, તમે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી આ બધી પ્રોપર્ટી મિસ્ટર આકાશના નામે કરી દો ને. મમ્મી, તમને કહું છું. સાંભળું છું. મિસ્ટર આકાશ બહુ મોટા બિઝનેસમેન છે, સારા માણસ છે, બધી વાત સાચી, પણ તક્ષનો વિશ્વાસઘાત કરવાનું મારું મન નથી માનતું. મમ્મી, તમે નહીં સમજો, મારા મમ્મી પપ્પાના ઘરે હું કેટલી હાઈફાઈ જીવન જીવતી હતી. અજય જોડે મેરેજ કર્યા પછી તો મારી જિંદગી સાવ ઓર્ડિનરી થઈ ગઈ છે. બસ હવે તું ચૂપ કર ને. તું તારા બાપને ત્યાં રાજકુમારી હતી, અહીંયા જે છે એમાં જીવવાનું છે, બિલકુલ બોલવાનું નથી વચ્ચે. મમ્મી, મને એવું લાગે છે કે તમે અમને કશું સમજતા જ નથી. તમારા માટે તો તક્ષ જ મહત્વનો છે. અને હા, જે ઘરમાં પોતાના પોતાના ના હોય ને, એ ઘરમાં રહેવા કરતા નીકળી જવું સારું. મોનાલી, ચાલ આપણે તારા મમ્મી પપ્પાના ઘરે જતા રહીએ. મહેરબાની કરો ને, થોડો વિચારવાનો સમય આપો. એ ઉતાવળ કરીને નીકળી પડવાની કોઈ જરૂર નથી. ભવિષ્યનું જ વિચારીએ છીએ. જે ઘરમાં મારા પર છેડતીનો આરોપ મુકાયો હોય, તમારું વારંવાર અપમાન થયું હોય, તક્ષે તો તમને કહી દીધું આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીંતર જાઓ. હવે આનાથી બાકી શું રહ્યું? મમ્મી, આવો મોકો ફરીવાર નહીં મળે. હા, કરોડોની ડીલ છે મમ્મી, કરોડોની. આજ પ્રોપર્ટીના નામે ન્યુઝીલેન્ડમાં આપણને ચાર ગણી પ્રોપર્ટી મળશે. જો મમ્મી, વિદેશમાં આપણે સેટ થઈ જઈશું. સમજો મમ્મી. તારી વાત સાચી છે.